નમસ્કાર મિત્રો ન્યૂ સ્ટડી સેવનમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ખાસ અગત્યનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો એક ટૉપિક સંખ્યા પદ્ધતિ ટૉપિકનું નામ છે સંખ્યા પદ્ધતિ હવે આ મુદ્દો એક એવો છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ બધી વખત પૂછાતો હોય છે અને ધોરણ આઠ અને ધોરણ નવ આ બંનેમાં આવતો એવો ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ધોરણ નવની અંદર પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ આવે છે જ્યારે ધોરણ આઠની અંદર પણ એક ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ આવે છે સંખ્યા પદ્ધતિમાં જુદી જુદી સંખ્યાઓ વિશે ભણવાનું હોય છે જેમાં પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ બરાબર આ બધી સંખ્યાઓ એટલો બધો માથાનો દુખાવો થઈ જાય છે કે વિદ્યાર્થીઓ એને સમજી શકતા નથી એટલે મેં બહુ સરળ ભાષામાં બહુ સારી રીતે કેવી રીતે સંખ્યાઓને સમજી શકાય એ માટે થોડીક ટ્રિક્સ તૈયાર કરી છે અને એને વિગતે સમજાવવાની કોશિશ પણ કરું છું બરાબર તો ચાલો આપણે શરૂ કરીએ પણ એ પહેલાં મારી જ ચેનલનું નામ છે ન્યૂઝ સ્ટડી સેવન એ ઉપર દર્શાવેલું છે અને એ તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો કે જેથી કરીને આ સારા એવા ગણિતના મુદ્દાઓ જે સરળતાથી તૈયાર કરી શકે અને ઘરે બેસીને ભણી શકે તો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે સંખ્યા પદ્ધતિની અંદર પહેલી એક સંખ્યા આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર હવે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે થોડોક શરૂઆતમાં અભ્યાસ કરી લઈએ હવે પ્રકૃતિ પ્રકૃતિ એટલે કુદરત કુદરત એટલે નેચર નેચર તો એના ઉપરથી એક શબ્દ લીધો છે નેચરલ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ અને એટલે એના ઉપરથી એક શબ્દ આવે છે અક્ષર આવે છે એન તો પ્રાકૃતિક સંખ્યાઓના ગણને એન વડે દર્શાવાય પ્રાકૃતિક સંખ્યાઓના ગણને શાના વડે દર્શાવાય એન વડે બરાબર છે આગળ હવે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કુદરત રીતે બોલાતી સંખ્યાઓ આપમેળે આપણા મુખમાંથી નીકળતી સંખ્યાઓ જેમ કે તમને કોઈ શિક્ષક પ્રશ્ન પૂછે કે ભાઈ એકડા બોલ તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ગણવી હોય તો તેમ શરૂઆત ક્યાંથી કરો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વગેરે કોઈ દિવસ એવું બોલો કે શૂન્ય માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આ સંખ્યાઓ ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાતી નથી તો આપણે ગણતરી કરવા માટે કઈ સંખ્યા ઉપયોગમાં લઈએ છીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ આ બધી છ સાત આઠ આનો અર્થ શું થાય કે એજી સંખ્યાઓ આગળ ઘણી બધી છે પણ એ સંખ્યાઓ પૂરી થતી નથી એ સંખ્યાઓનો જૂથ જથ્થો ઘણો બધો છે એટલે ઘણી બધી સંખ્યાઓ છે તો આપણે એવું એવું કહી શકીએ કે ભાઈ અસંખ્ય છે સંખ્યાઓને આપણે ગણી શકતા નથી બરાબર કે કેટલી હશે એ તો અસંખ્ય સંખ્યાઓ છે પાંચ ઘણા કે પાંચ એ પૂરું થઈ જતું કે ના પાંચ પછી છ આવે છ પછી સાત આવે સાત પછી આઠ આવે આઠ તો ઘણા કે સો એકડા છે માટે સો નારેના એવું પણ નથી સો પછી એકસો એકસો બે એકસો ત્રણ તો ઘણા કે બસો બસો એક બસો બે એમ કરતાં કરતાં ત્રણસો ચારસો પાંચસો છસો હજાર સુધી પહોંચે તો ઘણા કે હજારે પૂરું નારેના એક હજાર એક એક હજાર બે એક હજાર ત્રણ તો બે હજાર પાંચ હજાર દસ હજાર દસ હજાર એક એક લાખ એક લાખ એક સંખ્યાઓ પૂરી ન થાય અને માટે આ સંખ્યાઓ અનંત છે અનંત જેનો કોઈ અંત નથી બરાબર તો પ્રાકૃતિક સંખ્યાઓને સંખ્યા કઈ છે કે પાંચ કરતા ચાર કેવી છે નાની સંખ્યા છે એકમ જેટલી નાની છે પછી ત્રણ તો કે એના કરતાં પણ નાની છે બે ત્રણ કરતાં પણ નાની છે એક બે કરતાં પણ નાની છે પણ હવે આ જૂથની અંદર એક નાની સંખ્યા કોઈ નથી અને માટે પ્રાકૃતિક સંખ્યાઓમાં નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે નાની પ્રાકૃતિક સંખ્યા એક થશે તો નાની પ્રાકૃતિક સંખ્યા બરાબર એક બરાબર છે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે તો કે એક બરાબર હવે આગળ માનો કે તમને એવું પૂછે કે મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે એક એનથી મોટી બે એનથી મોટી ત્રણ એનાથી મોટી ચાર એનાથી મોટી પાંચ પણ હવે તમે અહીંયા જુઓ તો કે એ પાંચથી મોટી તો કે છ આવી શકે એનાથી મોટી સાત મેં હમણાં શીખવાડ્યું મુજબ કે મોટી સંખ્યા તમે શોધવા બેસો તો ઘણી બધી મળે પણ મોટા મોટી ઘણા કે એક કરોડ તો એક કરોડ એક એક કરોડ બે હે ને આનો અર્થ એવો થયો કે મોટામાં મોટી મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા એ ન મળે પ્રાકૃતિક સંખ્યા ન મળે બરાબર નાનામાં નાની સંખ્યા કઈ પ્રાકૃતિક એક મોટા મોટી સંખ્યા ન મળે પ્રાકૃતિકની જ વાત ચાલે છે અત્યારે બીજી સંખ્યા હું લઉં છું બરાબર તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા થશે એક કારણ કે જો અહીંયા નાની સંખ્યા ડાબી તરફ જઈએ એક મળે પણ જમણી તરફ જઈએ તો મોટી સંખ્યા ન મળે મળતી જ નથી બરાબર છે એવું નહીં અનંત અનંત તો સંખ્યાઓનું જૂથ છે ભાઈ સંખ્યાઓ અનંત છે અસંખ્ય છે પણ અહીંયા તમે એવું ન કહી શકો કે મોટામાં મોટી સંખ્યા અસંખ્ય છે નારે ના અસંખ્ય એટલે ઘણી બધી પણ અહીંયા કઈ ઘણી બધી થોડી છે સંખ્યા જ ન મળે બરાબર તમે શોધવા જાઓ તો સંખ્યા મોટામાં મોટી મળતી નથી એટલે ન મળે એવો શબ્દ વાપરવો મળતી નથી બરાબર હજી આગળ પ્રાકૃતિક સંખ્યાની જ વાત કરીએ પ્રાકૃતિક સંખ્યામાં તમે જુઓ તો એકડા ગણવા હોય ત્યારે કોઈ પણ વસ્તુઓ ગણવી હોય ત્યારે તમે એક બે ત્રણ ચાર પાંચ આવા આંકડાઓ વાપરો છો માટે આને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ બરાબર પ્રાકૃતિક સંખ્યાઓને બીજી કઈ સંખ્યા તરીકે ઓળખાય છે ગણતરીની સંખ્યા એના પછી ઘણી વખત આ સંખ્યાઓ છે ને એમાં આગળ કોઈ નિશાની નથી બતાવેલી હોય જુઓ તો એકની આગળ કોઈ નિશાની નથી બેની આગળ કોઈ નિશાની નથી ત્રણની આગળ નથી જ્યારે આગળ કોઈ નિશાની બતાવેલી ન હોય એ વખતે એ સંખ્યાઓને ધન સંખ્યાઓ ગણવી ઘન નહીં ધન બરાબર ધન સંખ્યા ધન એટલે કેવી તો કે પ્લસ ધન સંખ્યા એટલે પ્લસ અહીંયા યાદ રાખજો ધ માટે ધજાનું પાંખડું કાઢવું બરાબર ધજા બનાવવી ધન સંખ્યા પ્લસ બરાબર અથવા આપણે પોઝિટિવ નંબર્સ પોઝિટિવ સંખ્યાઓ પણ કહી શકીએ અથવા ધન સંખ્યા તો આ સંખ્યાઓને ત્રણ રીતે બોલી શકાય એક તો પ્રાકૃતિક સંખ્યા બીજું ગણતરીની સંખ્યા અને ત્રીજું ધન સંખ્યાઓ તો ત્રણ પ્રકાર મળ્યા છે હવે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે પૂરી કરીએ હવે એક નવું જૂથ આપણે વિચારીએ કે ભાઈ આ પ્રાકૃતિક સંખ્યાઓ હતી કઈ કઈ હતી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવી અનંત સુધી હતી બરાબર હવે જો આ સંખ્યાઓના જૂથની અંદર આ તો અસંખ્ય સંખ્યાઓ છે એના જૂથની અંદર જો એક વધારાનો શૂન્ય ઉમેરવામાં આવે તો એ સંખ્યા ને ડબલ્યુ ગણ વડે દર્શાવાય હવે એનું નામ છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં શું હતું એક બે ત્રણ ચાર પાંચ છ જ્યારે પૂર્ણ સંખ્યામાં વધારાનો એક શૂન્ય ઉમેરાય છે તો શૂન્ય એક બે ત્રણ એ બધા જ ભેગા મળીને અહીંયા જોવા તમામ ધન સંખ્યાઓ પછી એક શૂન્ય એટલે ધન અને શૂન્ય સંખ્યાઓ મળી અને પૂર્ણ સંખ્યા બને છે તો જુઓ પૂર્ણ સંખ્યા કઈ રીતે બને છે ધન સંખ્યાઓ અને એની સાથે એક શૂન્ય બરાબર આ રીતે પૂર્ણ સંખ્યા બને છે એનું ઇંગ્લિશ નામ છે હોલ નંબર્સ ડબલ્યુ એચ ઓ એલ ઇ એનયુએમ બી આર એસ તો હોલ નંબર્સ ઉપરથી પહેલો અક્ષર આપણે ડબલ્યુ લીધો માટેના ગણને ડબલ્યુ વડે દર્શાવાય છે તો હોલ નંબર્સ એમાં શું પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે તમામ પૂર્ણ સંખ્યા કઈ રીતે હવે તમને વળી પાછો પ્રશ્ન પૂછાય કે ભાઈ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ સોરી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ જેમ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા મને જણાવો તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ તો કે જુઓ તો પાંચથી તો કાંઈ શરૂ નથી થયું તો ઘણા કે બેથી શરૂ નથી જોઈ લો તો શરૂ ક્યાંથી થયું શૂન્યથી શરૂઆત થાય એ નાનામ નાની સંખ્યા શરૂ ક્યાંથી થાય છે શૂન્યથી અને માટે નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે શૂન્ય આપણને યાદ છે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ એક પ્રાકૃતિક કુદરતી રીતે બોલાતી હોય તો મનમાં આપમેળે એકડા નીકળતા હોય તો એક જ્યારે અહીંયા નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે શૂન્ય બરાબર હવે આગળ મોટામાં મોટી પૂર્ણ સંખ્યા વિચારવી છે જો મોટામાં મોટી પૂર્ણ સંખ્યા મોટામાં મોટી પૂર્ણ સંખ્યા તો હમણાં આપણે જોયું કે જેમ પૂર્ણાંક સંખ્યાઓ આપણને મોટામાં મોટી મળતી નથી એમ પૂર્ણ સંખ્યાઓ પણ મોટામાં મોટી ન મળે બરાબર છે તો મોટામાં મોટી પૂર્ણ સંખ્યા ન મળે બરાબર પૂર્ણાંક સંખ્યામાં ધન શૂન્ય હોલ હોલ નંબર્સ ડબલ્યુ વડે ગણને દર્શાવાય છે નાનામાં નાની પૂર્ણ સંખ્યા એક નાની એવી વાત અહીંયા હું તમને સમજાવું જુઓ કે ભાઈ આપણે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને શેના વડે દર્શાવો એન વડે પછી પૂર્ણ સંખ્યાઓના ગણને શેના વડે દર્શાવ્યો ડબલ્યુ વડે મને એક વાત સમજાવો જોઈએ કે એન જે ગણ હતો જે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાઓ હતી એ તમામ સંખ્યાઓ ડબલ્યુમાં છે તો કે એનની સંખ્યાઓ વિચારો જોઈએ કઈ કઈ હતી એકથી લઈને અનંત સુધીની બધી જ તો શું એ બધી જ ડબલ્યુના ગણમાં છે તો કે હા શૂન્ય છે અને એનની બધી જ સંખ્યાઓ છે બરાબર પણ ઉલટું વિચારો કે ડબલ્યુની બધી જ સંખ્યાઓ એનમાં છે તો કે ડબલ્યુની એકથી અનંત સુધીની બધી સંખ્યા એનમાં છે પણ ડબલ્યુમાં જે પેલો શૂન્ય આવે છે એ એનમાં નથી તો ડબલ્યુના બધા જ સભ્યો એનમાં નથી જ્યારે એનના તમામ સભ્યો ડબલ્યુમાં છે હવે ગણ પરિચય નામના પ્રકરણની અંદર એક ઉપગણ નામનો નવો સિમ્બોલ આવે છે અને એ સિમ્બોલ એવી રીતે સમજાવે છે કે જે ગણના સભ્યો બીજા ગણમાં આવેલા હોય જે ગણના તમામ સભ્યો બીજા ગણમાં આવેલા હોય તો તે ગણને બીજા ગણનો ઉપગણ કહેવાય ઉપ એટલે પેટા બરાબર કે ભાઈ આ આખો વિભાગ આમાં આવેલો છે તો એન ઉપગણ છે ડબલ્યુ ડબલ્યુનો નો ડબલ્યુમાં કયો આખો ગણ સમાયેલો છે હવે આપણે ધન સંખ્યા વિચારી પૂર્ણ સંખ્યા વિચારી હવે એવું ઈચ્છા થાય કે ભાઈ માઇનસ ઋણ સંખ્યાઓ પણ ઉમેરીએ તો જુઓ આપણે શૂન્ય લીધેલું શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ તો આ બધી સંખ્યાઓ લીધી એટલે આ ધન સંખ્યાઓ બધી જ આવી ગઈ જોઈ લેજો ધ્યાન આપશો પછી શૂન્ય લીધો હવે તમને એમ થાય કે આપણે માઇનસ સંખ્યા લીધી હોય તો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ ડેસ 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 હે ને તો આ બાજુ માઇનસ ચાર માઇનસ પાંચ અનંત સુધી આગળ વધશે અહીંયા આપણે ત્રણ પ્રકારની સંખ્યાઓ લીધીશું કઈ કઈ તો કે ધન તમામ ધન પૂર્ણાંકો પછી શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક બરાબર આ પૂર્ણાંક પૂર્ણાંક શું છે પૂર્ણ અંક પોઈન્ટ વગરનો અથવા અપૂર્ણાંક વગરનો પૂરેપૂરો આંકડો જેમાં પોઈન્ટ ન આવે તમામ સંખ્યાઓ જુઓ એ અંશ છેદવાળી પણ નથી અને પોઈન્ટવાળી પણ નથી એટલે કે હું તમને બે ઉદાહરણ આપું એના જેવી નથી જેમ કે ઝીરો પોઈન્ટ પાંચ આવી કોઈ સંખ્યામાં દેખાય છે નહીં આ પૂર્ણાંક નથી આ સંખ્યા પૂર્ણાંક નથી પછી બીજી એક સંખ્યા જુઓ બેના છેદમાં ત્રણ આ પણ પૂર્ણાંક નથી

ત્રણે સરવાળો કરો એકને એક બે ને એક ત્રણ તૃતીયાંશ ત્રણ આ ત્રણ થઈ ગઈ આખી ચોકલેટ બરાબર તો આ બે વાતો સમજવાની છે કે ભાઈ આ જે સંખ્યાઓ તમને આપવામાં આવી છે પોઈન્ટવાળી પણ નથી અને અપૂર્ણાંક પણ નથી મતલબ પૂરેપૂરા આંકડાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે તો અહીંયા છે ધન પૂર્ણાંક બરાબર અહીંયા છે શૂન્ય પૂર્ણાંક અને અહીંયા છે ઋણ પૂર્ણાંક તો આ તમામ સંખ્યાઓને હવે આપણે જૂથ બનાવ્યું ધન ઋણ અને શૂન્ય ધન ઋણ શૂન્ય ધન ઋણ શૂન્ય ધન ઋણ શૂન્ય તો આ તમામ સંખ્યાઓના ગણને ઝેડ વડે દર્શાવાય બરાબર હવે કંઈક એક અલગ ગ્રીક કેવી કોઈ ભાષાની અંદર એનું નામ જેના ઉપરથી પીડું છે ઇતિહાસને આપણે બહુ ધ્યાનમાં લેતા નથી પણ ઝેહલેન એવો એક શબ્દ હતો ઝેહલેન બરાબર ઝેહલેનનો અર્થ થાય તમામ એમ બધી જ સંપૂર્ણ તો આનાથી આપણે કોઈ મતલબ નથી પણ અહીંયા મારે તમને એ કેવું હતું કે બહારની વિદેશી ભાષાનો શબ્દ છે એના ઉપરથી લીધું ઝેડ અને માટે એ ઝેડનો અર્થ થાય તમામ ધન ઋણ અને શૂન્ય બધા પ્રકારની બરાબર જોઈ લો એકવાર ધન ઋણ અને શૂન્ય તો ઝેડ બરાબર કયા કયા સભ્યો આવશે તો કે એક તો શૂન્ય આવશે બીજું ધન એક બે ત્રણ બરાબર ચાર પાંચ આ બધી સંખ્યાઓ અનંત સુધી પછી આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ ડેસ 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 મને હવે એક વાત સમજાવો પહેલા આપણે આનું નામ લઈ લઈએ આનું નામ થશે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ તો ધન પૂર્ણાંકો શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક હોય ત્યારે આવા પ્રકારના તમામ જૂથને પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ વડે દર્શાવાય બરાબર પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ હવે આગળ મને એ સમજાવવો જોઈએ ઉપર ધ્યાન આપશો ઝેડમાં કે ભાઈ નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા મને બતાવો નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા મને નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા બતાવો તો ઘણા કે ચારથી નાની ત્રણ ત્રણથી નાની બે બેથી નાની એક એકથી નાની શૂન્ય શૂન્યથી નાની સંખ્યા તો છે જ માઇનસ એક એનાથી નાની છે માઇનસ બે એનાથી નાની છે માઇનસ ત્રણ તો ઘણા કે હેસે ત્રણ તો બે કરતાં મોટી ન કહેવાય પણ આગળ માઇનસ છે ને માઇનસ લગાડવાથી એ સંખ્યા આપ મેળે એનાની થઈ જશે એટલે માઇનસ ત્રણ તો ઘણા એનાથી નાની કે માઇનસ ચાર એનાથી નાની માઇનસ પાંચ એનાથી નાની માઇનસ તો મને બતાવવો જોઈએ નાનામાં નાની માઇનસ સંખ્યાઓ મળે ખરી નહીં શરૂઆત આપણે અનંતથી કરતા આવીએ છીએ એનો અર્થ કે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા ન મળે બરાબર છે એવી જ રીતે મને મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા બતાવો મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા તો એ મને બતાવવો જોઈએ તો મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા પણ ન મળે બરાબર નાની નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા ન મળે મોટા મોટી કારણ કે એમ કેમ સાહેબ તો નાનામાં નાની જુઓ તો એ પણ આ બાજુ નથી મળતી અને મોટામાં મોટી આપણે જોવી છે તો જમણી બાજુ ચાલો તો પાંચ પૈસ છ છ પૈસ મોટી સાત એનાથી મોટી આઠ એનાથી મોટી નવ આ સંખ્યાઓ અનંત સુધી ફેલાયેલી છે અને માટે નાની કે મોટી પૂર્ણાંક સંખ્યાઓ આપણે શોધી શકતા નથી બરાબર હવે વાતને આગળ વધારીએ પૂર્ણાંક સંખ્યાઓ આપણે પૂરી કરી તો હું તમને એક નાનું એવું ચિત્ર દોરી દઉં એ ચિત્રમાં તમને ત્રણેય પ્રકારની સંખ્યાઓ યાદ રહી જાય તો આપણે આપણે ચિત્રને વિચારી લઈએ જોજો હવે માનો કે જે સંખ્યાઓ ભણ્યા એને લખી લઈએ પહેલા તો કઈ સંખ્યા ભણ્યા ધન પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક સંખ્યા ભણ્યા મને કોઈ કહેશે ધન પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યાઓ હતી તો કે એક બે ત્રણ ચાર પાંચ આવી સંખ્યાઓ હતી આપણે બીજી સંખ્યા કઈ ભણ્યા તો કે શૂન્ય પૂર્ણાંક અને એમાં સંખ્યા કઈ હતી શૂન્ય પછી ત્રીજી કઈ ભણ્યા તો કે ઋણ પૂર્ણાંક બરાબર છે અને એમાં સંખ્યા કઈ હતી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર ડેસ 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 અનંત સુધી આ પ્રકારની ત્રણ સંખ્યાઓ આપણે ભણ્યા બરાબર છે હવે મેં હું તમને એક વાત એ સમજાવું છું કે આ ત્રણેય સંખ્યાઓને જો જોડી દેવામાં આવે અને એમના જૂથ બનાવી દેવામાં આવે ત્રણેય સંખ્યાઓને એક થેલીમાં ભરી દો ધન ઋણ અને શૂન્ય આ તમામ સંખ્યાઓને એક થેલીમાં ભરી દો અને જે આખી થેલી તૈયાર થઈ એ થેલીનું નામ થશે આપણે જે નામ હમણાં પાડ્યું હતું કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ તમામ પૂર્ણાંક સંખ્યાઓ બરાબર છે તો પૂર્ણાંક સંખ્યાઓ થશે અને એ સંખ્યાઓને આપણે કયા ગણ વડે દર્શાવતા હતા ઝેડ વડે યાદ આવ્યું ઓકે એકવાર જોઈ લો તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ શૂન્ય પૂર્ણાંક સંખ્યા શૂન્ય ઋણ પૂર્ણાંક સંખ્યા ઓછા એક ઓછા બે ઓછા ત્રણ ઓછા ચાર વગેરે સંખ્યાઓ તો આ તમામ સંખ્યાઓને તમે એક જગ્યાએ ભેગી કરી અને ઢગલો કરો તો એ તમામ સંખ્યાઓનો ઢગલો એ પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખાય બરાબર હવે સાહેબ એવી સંખ્યાઓ બતાવો ને કે જે પૂર્ણાંક ન હોય બરાબર તો આપણે એવી સંખ્યાઓ માટે આગળ વધીએ તો એવી સંખ્યાઓ માટે આગળ વધીએ સંખ્યાનું નામ છે અપૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ એ સંખ્યાઓનો એક પ્રકાર છે હવે અપૂર્ણાંક સંખ્યાઓને બહુ સમજવા જેવી છે જો એ આવડી જાય તો ઘણું બધું તમને ફાવી જાય એવું કારણ કે મોટા ભાગના હવે પ્રકારના દાખલાઓ અપૂર્ણાંકવાળા વધારે હોય છે બરાબર તો અહીંયા આપણે અપૂર્ણાંક સંખ્યાઓમાં પહેલો પ્રકાર લઈએ ધન અપૂર્ણાંક પહેલાં તો અપૂર્ણાંક એટલે શું તો કે અપૂર્ણાંક એટલે ઉપર એક આંકડાને અંશમાં લખવામાં આવે અને બીજા એક અંકને છેદમાં લખવામાં આવે પણ ધ્યાન એ રાખવું કે છેદ શૂન્ય હોવો જોઈએ નહીં છેદ શૂન્ય નથી રાખવાનો અંશ શૂન્ય હોય તો ચાલે છેદમાં ક્યારેય શૂન્ય આવવું જોઈએ નહીં નહીં તો એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય બરાબર એટલે અંશ શૂન્ય હોય તો ચાલે પણ છેદમાં ક્યારેય શૂન્ય લખવો નહીં એનો અર્થ મારે એવું સમજાવવું છે કે આવું આવી ક્યારેય સંખ્યા ન હોય એકના છેદમાં શૂન્ય આવી પણ ક્યારેય સંખ્યા ન હોય x ના છેદમાં શૂન્ય આવી સંખ્યા ક્યારેય ન હોય કે પાંચ ના છેદમાં શૂન્ય આવી સંખ્યા હોતી નથી સમજ પડી છેદમાં શૂન્ય ના છેદમાં એક શૂન્યના છેદમાં ત્રણ આવી બધી સંખ્યાઓ શક્ય છે અંશમાં શૂન્ય હોય તો ચાલે છેદમાં શૂન્ય હોવો જોઈએ અંશમાં શૂન્ય ચાલે આ યાદ રહી ગયું ઓકે એક આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હતી આગળ અપૂર્ણાંક એટલે ફરીથી ઉપર અંશ નીચે છેદ અપૂર્ણાંક એટલે ઉપર અંશ નીચે છેદ અપૂર્ણાંક એટલે ઉપર અંશ નીચે છેદ અને જેને તમે એવું કહો છો કે પી છેદમાં ક્યુ સ્વરૂપ પી છેદમાં ક્યુ અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો પી બિલોંગ્સ ટુ ઝેડ એ પછી ઋણ સંખ્યા હોય ધન સંખ્યા હોય શૂન્ય સંખ્યા હોય જ્યારે અહીંયા માત્ર બિલોંગ્સ ટુ એન તો તમે આવું પણ સમજ્યા છો કે ભાઈ પીના મૂલ્યો શેમાંથી લેવાના છે તો કે પીના મૂલ્યો હંમેશા ઝેડમાંથી લેવાના છે અને ઝેડમાં કઈ સંખ્યા ધન ઋણ અને શૂન્ય ઓકે ક્યુમાંથી કયા મૂલ્યો લેવાના છે તો કે ક્યુ માટે જ લેવાના છે શૂન્ય મૂલ્યો લઈ શકો છો તો આવી રીતે ઘણી બધી સંખ્યાઓ બની શકે હું તમને બધી સંખ્યાઓને અહીંયા થોડી થોડી સમજાવું પહેલા આવે છે ધન અપૂર્ણાંક એને આપણે પ્રકાર પાડી દીધા કે ભાઈ અપૂર્ણાંકમાં ત્રણ પ્રકાર ધન અપૂર્ણાંક હવે ધન અપૂર્ણાંકમાં કેવી સંખ્યા હોય તો કે ઉપર બે નીચે ત્રણ અહીંયા જુઓ તો આ અપૂર્ણાંકની આગળ કોઈ નિશાની નથી માટે એ પ્લસ થયું આને કહેવાય ધન અપૂર્ણાંક બેના છેદમાં આઠ આ અપૂર્ણાંક સોરી આપણે કોઈકની નવો લઈ લઈએ નવ બેના છેદમાં નવ તો આ અપૂર્ણાંક છે એકના છેદમાં પંદર આ અપૂર્ણાંક છે બરાબર ઉદાહરણો ખાસ જોજો પછી 2335 હજાર ત્રણસો પાંત્રીસના છેદમાં પંદર હજાર બસો છપ્પન છે શા માટે ખબર પડી તો કે આગળ પ્લસ નિશાની છે કોઈ માઈનસ નિશાની અંદર છે નહીં હવે ઋણ અપૂર્ણાંકના બે ત્રણ ઉદાહરણો જોઈ લઈએ ભાઈ ઋણ અપૂર્ણાંક તો કે જેમાં અપૂર્ણાંક આખો ઋણ હોય માઇનસ બેના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં પાંચ અને માઇનસ ત્રણના છેદમાં દસ તો આ બધા ઋણ અપૂર્ણાંકો છે એનાથી આગળ શૂન્ય અપૂર્ણાંક જોઈ લઈએ કે શૂન્ય અપૂર્ણાંક અને શૂન્ય અપૂર્ણાંકની અંદર તો કે શૂન્યના છેદમાં એક શૂન્યના છેદમાં પંદર શૂન્યના છેદમાં બસો બાવીસ આ બધા શૂન્ય અપૂર્ણાંકો છે બરાબર છે હવે એક વાત યાદ રાખો જ્યારે કોઈ એકલી સંખ્યા હોય ને એના છેદમાં કાંઈ ન હોય ત્યારે એક વિચારવું તો આ અપૂર્ણાંક પણ છે પૂર્ણાંક પણ છે ખ્યાલ આવ્યો ઓકે બીજી વસ્તુ ત્રણના છેદમાં કાંઈ ન હોય તો એક હજી એક વસ્તુ જોઈ લઈએ પાંચના છેદમાં કાંઈ ન હોય તો

સંખ્યાઓ તમને ખબર છે કઈ કઈ તો કે એકના છેદમાં બે પાંચના છેદમાં છ આ બધી ધન અપૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર પછી અગિયારના છેદમાં અગિયારના છેદમાં તેર આ અપૂર્ણાંક સંખ્યાઓ છે પછી આગળ બીજી સંખ્યા આપણે લઈએ અને એ આપણે લઈએ શૂન્ય અપૂર્ણાંક અને શૂન્ય અપૂર્ણાંક એમાં શૂન્યના છેદમાં એક શૂન્યના છેદમાં હું ત્રણ ત્રણ ઉદાહરણ લઉં શૂન્યના છેદમાં બાર બરાબર અને હવે આપણે લઈએ ઋણ અપૂર્ણાંક તો ઋણ અપૂર્ણાંક એમાં ઓછા એકના છેદમાં બે ઓછા ત્રણના છેદમાં પાંચ ઓછા અગિયારના છેદમાં ચોવીસ આ બધા ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ છે તમે સે જમથું ત્રણેને એક સાથે જુઓ તો લગભગ તમને હમણાં આગળ આપણે શીખ્યા હતા જુઓ તો ધન અપૂર્ણાંક ધન અપૂર્ણાંક શૂન્ય અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંક એટલે ઉપર અંશ નીચે છેદ અંશ નીચે છેદ જો ધન હોય પ્લસ નિશાની હોય તો પ્લસ નકર શૂન્ય અને શૂન્ય પૂર્ણાંક શૂન્ય ઉપર અંશમાં હોય તો શૂન્ય અપૂર્ણાંક અને માઇનસ નિશાની હોય તો એ બધા ઋણ અપૂર્ણાંક બરાબર હવે તમને એમ થાય સાહેબ આની પોટલી બનાવી હોય તો બરાબર ને અને તો આને જો આપણે થેલી મૂકી દઈએ ભરી દઈએ તો એ તમામ થશે અપૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ બનશે બરાબર તો પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ હવે તમને એક પ્રશ્ન થાય કે હે સાહેબ આપણે બે પોટલીઓ બનાવેલી અહીંયા યાદ કરી લ્યો જુઓ બે પોટલીઓને ફરીથી યાદ કરી લ્યો કઈ કઈ પોટલીઓ બનાવી હતી તો કે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓની પોટલી આ બાજુ બનાવી હતી અને આ બાજુ એક થયેલી એવી હતી કે જે અપૂર્ણાંક સંખ્યાઓની હતી હું તમને એક બહુ સરસ વાત કરું કે હવે જે આપણી પાસે બે સંખ્યાઓ મળી છે એ કઈ કઈ છે એક પૂર્ણાંક સંખ્યા અને બીજી અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને બીજી કઈ છે અપૂર્ણાંક સંખ્યા જો આ પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યાઓને હવે બે થેલીઓ એકબીજીમાં ભેળવી દો પેલી પૂર્ણાંક સંખ્યાવાળી થેલી જેમાં કઈ કઈ સંખ્યા હતી ધન ઋણ અને શૂન્ય પૂર્ણાંક જ્યારે બીજી થેલી કઈ હતી અપૂર્ણાંક સંખ્યાવાળી બરાબર આ બે થેલીને તમે ભેળવી દો અને જે નવી સંખ્યા તૈયાર થાય છે એ છે આપણું ચેપ્ટરનું નામ સમય સંખ્યા એટલે સમય સંખ્યા મિત્રો કોને કહેવાય એ ખબર પડી સમય સંખ્યાના ગણને ક્યુ વડે દર્શાવાય સમય સંખ્યાના ગણને ક્યુ વડે દર્શાવાય બરાબર છે સમય સંખ્યા એટલે શું તો કે આ બાજુથી આપણે શું લીધું પૂર્ણાંક સંખ્યા પેલી બાજુ જ શું લીધું અપૂર્ણાંક સંખ્યાઓ તમામ અને એ મનમાં છે છ પ્રકાર વિચારવાના પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બરાબર તો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા તમામ પ્રકારની જો ભેળવી દેવામાં આવે ત્રણ આ બાજુ છે તન પૂર્ણાંક સંખ્યાઓ અને ત્રણ આ બાજુ છે અપૂર્ણાંક સંખ્યા એ છે છ સંખ્યાઓને જો એક સાથે ભેળવીને લખવામાં આવે તો એ તમામ ગણને શું કહેવાય સમય સંખ્યાઓ બરાબર ઓકે હવે એક નવો વિચાર કે ભાઈ સમય સંખ્યાઓ તો શીખી ગયા પણ મારે તમને હજી એવી પણ સંખ્યાઓ શીખવાડવી છે કે જે આ છ પ્રકારમાં ન આવતી હોય મેં તમને આ છ પ્રકાર શીખવાડ્યા પણ એ છમાંથી એક પ્રકારમાં ન આવતી હોય જુઓ આ છ પ્રકાર છે છ માંથી એક પ્રકારમાં નથી આવતી એવી સંખ્યાઓ પણ ઘણી બધી છે આ છ પ્રકારોમાંથી એક પણ માં ન આવતી હોય એવી સંખ્યાઓ બરાબર અને હવે આપણે ઈ સંખ્યાઓને જોઈ લઈએ કે એ સંખ્યાઓ કેવી રીતે લખાય તો આગળ જઈએ હવે જે સંખ્યાઓ શીખવી છે એ છે અપૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ સોરી સમયથી વિરોધી અસમય સંખ્યાઓ તો આપણે મિત્રો અસમય સંખ્યાઓ તરફ આગળ વધીએ હવે છે અસમય સંખ્યાઓ આ ખાસ શીખવા જેવી સંખ્યાઓ છે કારણ કે ઘણી વખત આમાં જ મોટો પ્રશ્ન થાય છે કે અસમય સંખ્યાઓ આપણને આવડતી નથી અસમય સંખ્યા કોને કહેવાય તો હું તમને સાદી પેલા ભાષામાં કે જે સંખ્યાના વર્ગમૂળ ન નીકળે વર્ગમૂળ ન નીકળે એટલે કે પૂર્ણ વર્ગ ન હોય ગણિતની ભાષામાં એ સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય પછી એવી સંખ્યા કે જે ઘનમૂળ ન નીકળે ઘનમૂળ ન નીકળે એટલે કે એ પૂર્ણ ઘન ન હોય પૂર્ણ ઘન ન હોય કેવી સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય પૂર્ણ ઘન ન હોય બરાબર આવી સંખ્યાઓ કે જેના ઘનમૂળ ન નીકળે વર્ગમૂળ ન નીકળે પછી એવી સંખ્યાઓ કે જે અનંત સુધી દશાંશ હોય અને અનંત અને અનાવૃત હોય આ શબ્દો હું તમને આગળ હમણાં સમજાવું છું દશાંશ અનંત અને અનાવૃત કેવી સંખ્યા દશાંશ એટલે વાળી તો કે જીરો પોઈન્ટ બે અનંત એટલે ડેસ ટપકા ટપકાવાળી કે આંકડાઓ પૂરા જ ન થાય અને અનાવૃત એટલે પુનરાવર્તન ન થવું આવૃત્ત એટલે પુનરાવર્તન થવું અનાવૃત એટલે પુનરાવર્તન ન થવું પુનરાવર્તન એટલે રિપિટેશન જો હું તમને અહીંયા અલગ બીજી સંખ્યા બે સંખ્યા લખીને બતાવું અહીંયા છે દશાંશ અનંત અનાવૃત અને અહીંયા લખું છું દશાંશ અનંત આવૃત્ત જોજો માં ફેર શું છે અનાવૃત અને આવૃત્ત દશાંશ એટલે પોઈન્ટ વાળી એટલે અહીંયા પોઈન્ટ વાળી બરાબર છે હું અહીંયા બગડો લખ્યો અહીંયા લખ્યો પણ અહીંયા કેવી કીધી છે અનંત એટલે ઘણી બધી સંખ્યાઓ આવશે અહીંયા આંકડાઓ વધતા જ જશે અને અનાવૃત એટલે રિપીટ થશે નહીં તો કે બે ત્રણ પાંચ આઠ નવ બે છ આઠ દેશ ડેસ દેશ આ સંખ્યા પૂરી જ ન થાય તો અહીંયા જુઓ એક પણ આંકડો પછી ક્રમમાં સતત રિપીટ થતો નથી એક બગડા પછી બગડો 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 એવી રીતે કંઈ આવતું નથી પણ અહીંયા જુઓ દશાંશ અનંત આવૃત્ત તો કે ઝીરો પોઈન્ટ બે 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 અહીંયા જુઓ તો આ બે છે એ સતત પુનરાવર્તન પામે છે આને કહેવાય દશાંશ દશાંશ એટલે પોઈન્ટ અનંત અને આવૃત્ત રિપીટ થાય છે જ્યારે અહીંયા દશાંશ પછી અનંત અને અનાવૃત રિપીટ થતું નથી બરાબર તો આ સંખ્યા છે ને એ તો સમય થશે એટલે એને આપણે ગણતા નથી અહીંયા કેવા પ્રકારની ત્રણ પ્રકારની એક તો વર્ગમૂળ ન નીકળે ઘનમૂળ ન નીકળે અને દશાંશ અનંત આવૃત્ત આ ત્રણ પ્રકારની સંખ્યાઓ કે જેને આપણે અસમય સંખ્યાઓ કહીએ બરાબર અસમય સંખ્યાઓ એટલે પૂર્ણઘન ન હોય પૂર્ણવર્ગ ન હોય અને પૂર્ણવર્ગ પૂર્ણઘન અને દશાંશ અનંત અનાવૃત જોઈ લે ઉદાહરણ તમને બતાવું જેમ કે ઉદાહરણની અંદર સંખ્યાઓ પછી ત્રણનું ઘન મૂળ ન નીકળે ચાર નું ઘન મૂળ ન નીકળે પછી સાત નું ઘનમૂળ ન નીકળે તો આ બધી સંખ્યાઓ પછી જીરો પોઈન્ટ બે ત્રણ પાંચ નવ આઠ ચાર ડેસ જીરો પોઈન્ટ છ બે ચાર છ નવ આઠ દેશ ડેસ તો આ તમામ સંખ્યાઓ એવી છે જેના વર્ગમૂળ ઘનમૂળ ન નીકળે અને દેશાંત અનાવૃત છે તો અસમય સંખ્યાઓ વિશે આપણને ખબર પડી હવે એ અસમય સંખ્યાઓને આપણે કોષ્ટકની અંદર રજૂ કરીએ જેમ કે હવે સમય સંખ્યાઓ પછી આપણે હવે લઈએ છીએ અસમય સંખ્યાઓ અસમય સંખ્યાઓમાં મેં હમણાં તમને શીખવાડ્યું એ મુજબ કે કઈ કઈ સંખ્યા પૂર્ણ ઘન બરાબર પછી બીજી પૂર્ણ વર્ગ અને ત્રીજી દશાંશ અનંત અનાવૃત આ ત્રણ પ્રકારની સંખ્યા પૂર્ણ ઘન ન નીકળે પૂર્ણ ઘન ન નીકળે પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન ન હોય પૂર્ણ વર્ગ ન હોય અને દશાંશ અનંત અનાવૃત હોય એવી સંખ્યા હું ઉદાહરણ બબ્બે બબ્બે ઉદાહરણ લખું છું બેનું વર્ગમૂળ ન નીકળે પાંચનું વર્ગમૂળ ન નીકળે હજી એક લખું સાતનું વર્ગમૂળ ન નીકળે પછી બીજા પ્રકારની સંખ્યા જેમ કે ઘનમૂળમાં ચાર ચારનું ઘનમૂળ ન નીકળે પછી ઘનમૂળમાં સાત સાતનું ઘનમૂળ ન નીકળે હજી એક લખીએ ઘનમૂળમાં અગિયાર તો એનું પણ ઘનમૂળ ન નીકળે અને ત્રીજા પ્રકારની સંખ્યા ઝીરો પોઈન્ટ બે ત્રણ પાંચ નવ કોઈ પણ આંકડા લખવા મળવાના આઠ નવ ડેશ ડેસ ડેશ અહીંયા કોઈ એકનો એક આંકડો વારે વારે આખા સંખ્યા દરમિયાન સંપૂર્ણ સંખ્યા દરમિયાન પુનરાવર્તન પામતો નથી દશાંશ અનંત અનાવૃત અલગ અલગ આંકડાઓ છે તો આવી સંખ્યાઓને કહેવાય અસમય સંખ્યાઓ અસમય સંખ્યા બરાબર અસમય સંખ્યાઓના ગણને દર્શાવવા માટે આપણે આય એવો એક શબ્દ વાપરશું અક્ષર વાપરશું તો ઈર રેશનલ નંબર ઇરરેશનલ રેશનલ નંબર અને એટલા માટે એને આય કીધો હવે આપણને પ્રશ્ન થાય કે હે સાહેબ હજી આ બધાને ભેગા કર્યા હોય તો તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા તૈયાર કર્યું હોય તો અસમય સમય ઓકે તો એ તમામ સંખ્યાઓને જો ભેગી કરવામાં આવે તો એ બને છે વાસ્તવિક સંખ્યાઓ બરાબર વાસ્તવિક સંખ્યાઓ અને જે મૂળ ગણ છે વાસ્તવિક સંખ્યાઓ સૌથી મોટો ગણ અને વાસ્તવિક સંખ્યાઓના ગણને દર્શાવાય આર રિયલ નંબર્સ રિયલ નંબર્સ એટલે કે આર વડે જેની અંદર તમામ સંખ્યાઓ આવી જાય બધી જ સંખ્યા એ પછી પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય ધનપૂર્ણાંક હોય ધનપૂર્ણાંક અપૂર્ણાંક હોય શૂન્ય પૂર્ણાંક શૂન્ય અપૂર્ણાંક સમય અસમ્યય પૂર્ણાંક પછી અપૂર્ણાંક દશાંશ અનંત અનાવૃત દશાંશનંત આવૃત્ત પૂર્ણવર્ગ પૂર્ણઘન આ તમામ સંખ્યાઓનો ગણ એટલે વાસ્તવિક સંખ્યાઓ તો મિત્રો અહીંયા આપણે આ બધી સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો તો એક વખત આ સંખ્યાઓને જોઈ લો તો આ કોષ્ટક તમને કામમાં આવશે અને મેં એને આખું ગ્રુપ વાઈઝ ગોઠવી દીધું છે કે ભાઈ આને કેવી રીતે તૈયાર કરવું બરાબર એટલે અહીંયા આખું કોષ્ટક એક વખત હજી પણ થોડુંક ઝૂમ કરી જોઈ લો બરાબર ફરીથી એકવાર યાદ અપાઈ દઉં પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક શૂન્ય પૂર્ણાંક ઋણપૂર્ણાંક પછી અપૂર્ણાંક સંખ્યા ધન અપૂર્ણાંક શૂન્ય અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંક હવે પૂર્ણાંક અને અપૂર્ણાંક આ બંને સંખ્યાઓનો તમે મેળાવડો કરો એટલે પૂર્ણાંક અપૂર્ણાંકનો સરવાળો એટલે સમય સંખ્યા પછી અસમય છે એ સમય કરતાં તદ્દન જુદી છે કારણ કે આ છ એ છ પ્રકારમાંથી આવતી નથી પૂર્ણઘન ન હોય પૂર્ણવર્ગ ન હોય અને દશાંત અનાવૃત મેં અહીંયા તેમના ઉદાહરણો પણ સાથે સમજાવ્યું છે અને પછી વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે એ આર આવશે હવે તમને એમ થાય કે સાહેબ માનો કે વર્ગમૂળ નીકળે છે તો એ સંખ્યા ક્યાં આવે વર્ગમૂળ નીકળતું હોય તો એવી સંખ્યાઓ ક્યાં આવે હું તમને સમજાવું જેમ કે માનો કે અહીંયા ચારનું વર્ગમૂળ નીકળે છે ચારનું વર્ગમૂળ શું થાય બે આપણને ખબર છે આ બે ક્યાં આવે તો કે જુઓ ધન પૂર્ણાંકમાં આવે છે બરાબર એટલે આ ધન પૂર્ણાંક હવે અહીંયા આગળ હજી પણ એક સંખ્યા એવી લઉં કે નવના છેદમાં ચાર તો અહીંયા જુઓ તો નવનું વર્ગમૂળ શું થાય ત્રણ ચારનું વર્ગમૂળ શું થાય બે તો આ શું મળ્યું પી છેદમાં ક્યુ અપૂર્ણાંક મળ્યો અને કેવો છે ધન જુઓ ક્યાં આવશે ધન અપૂર્ણાંકમાં બરાબર તમને એમ થાય કે સાહેબ રિપીટ થતી હોય એવી સંખ્યા ક્યાં આવે ઝીરો પોઈન્ટ ત્રણ 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 આવી સંખ્યા ખરેખર છે ને આવી સંખ્યાઓને દશાંશ અનંત આવૃત્ત કહેવાય અને સંખ્યાને આવી રીતે લખાય ઝીરો પોઈન્ટ ત્રણ બાર જ્યારે જે આંકડો પુનરાવર્તન પામતો હોય ને એના ઉપર એક આડો લીટો દર્શાવાય જેને આપણે બાર વડે દર્શાવીએ છીએ બરાબર અને આ સંખ્યા એવી છે કે એને આપણે અપૂર્ણાંકમાં લખી શકીએ આનો જવાબ થાય જે આંકડા ઉપર લીટો હોય એ આંકડો લખવાનો એટલે એટલે કે ઝીરો પોઈન્ટ આ પોઈન્ટને આ આ બધું કાઢ નાખવાનું પછી વધુ શું ઝીરો ત્રણ પોઈન્ટ પછી જેટલા આંકડા ઉપર લીધો હોય ને બાર હોય ને એટલી વખત નબળા લખવાના એટલે છેદમાં એક નવડો આવશે અને અહીંયા ત્રણ છેદમાં નવ એટલે ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ બરાબર છે તો આ રીતે આ આંકડાઓને દર્શાવાય આપણને એમ થાય કે હજી પણ એવા કંઈક પોઈન્ટવાળી સંખ્યાઓ હોય અને એને આપણે ફેરવવી હોય તો કેવી રીતે ફેરવી શકાય તો એની માટે એક તમને શોર્ટકટ બતાવું કે જેમ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે કોઈપણ સંખ્યાન લખવી હોય તો ઝીરો પોઈન્ટ પી 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 એટલે અહીંયા પી નામનો આંકડો રિપીટ થાય છે હું તમને નિયમ સાથે સમજાવું છું તો અહીંયા જે આંકડો રિપીટ થાય એના ઉપર બાર શીખવાડ્યું જેમ કે ઝીરો પોઈન્ટ પી બાર કારણ કે પી આંકડો રિપીટ થાય છે બરાબર પી અક્ષર રિપીટ થાય પી બાર અને હવે આને લખવું હોય તો કેટલી વખત પી રિપીટ અહીંયા રિપીટ થાય છે કેટલી વખત એક બાર લખ્યો એક જ આંકડો રિપીટ થાય છે એટલે લખવાનું પી અને છેદમાં એક વખત નવ હવે તમને એમ થાય કે સાહેબ બે આંકડા હોય ત્યારે ઝીરો પોઈન્ટ પી ક્યુ પી ક્યુ પી ક્યુ ડેશ ડેશ તો અહીંયા બે બે આંકડાઓનું પુનરાવર્તન છે પી ક્યુ પી ક્યુ પી ક્યુ તો આવું લખાય ઝીરો પોઈન્ટ પી ક્યુ બાર બેને એક સાથે લખવાના આ હવે જુઓ તો બારની નીચે કેટલા અંકો છે તો કે બે અંકો છે તો બે ઉપર લખવાના પી ક્યુ અને છેદમાં જેટલા બારની નીચે આંકડા હોય એટલી વખત નવ નીચે એટલે છેદમાં નવ હવે હજી એક લઈએ ઉદાહરણ કે ઝીરો પોઈન્ટ પી ક્યુ પી ક્યુ પી ક્યુ તો અહીંયા ત્રણ આંકડાઓ પુનરાવર્તન પામે છે દેશ ડેશ દેશ આવી અનંત સંખ્યા છે તો એને કેમ લખાય તો કે પી ક્યુ સોરી ઝીરો પોઈન્ટ પી ક્યુ બાર આવું લખી શકાય ત્રણ આંકડાઓ પુનરાવર્તન પામે છે તો આની માટે જવાબ થશે પી ક્યુ આર જોકે એ આવડી જ ગયો છે મનમાં અને છેદમાં નવસો નવ્વાણું બરાબર તો હું એક ઉદાહરણ લઉં કે ઝીરો પોઈન્ટ બે ત્રણ ચાર બે ત્રણ ચાર બે ત્રણ ચાર ડેશ એ કયા આંકડા પુનરાવર્તન પામે ઝીરો પોઈન્ટ બે ત્રણ ચાર અને તો જવાબ આવશે બે ત્રણ ચારના છેદમાં નવસો નવ્વાણું જોઈ લો બરાબર ઝીરો પોઈન્ટ ચારના છેદમાં બે ત્રણ ચારના છેદમાં નવસો નવ્વાણું તો આવી બધી સંખ્યાઓ છે એ અપૂર્ણાંકમાં આવશે અને જુઓ તમે ખબર તમને કે ધન અપૂર્ણાંકમાં આવશે બરાબર ઉપર અંશ નીચે છેદ અને પ્લસ તમામ સંખ્યાઓ શીખાઈ ગઈ છે વાસ્તવિક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ પછી પૂર્ણાંક સંખ્યાઓ ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક શૂન્ય તમામ સંખ્યાઓ અહીંયા કવર થઈ ગઈ હવે આનાથી બહારની કોઈ સંખ્યાઓ આવતી નથી તો અહીંયા આ વિડીયોને પૂરો કરીએ ન્યૂઝ સ્ટડી સેવનની અંદર ઘણા બધા પ્રકારના વિડીયો મૂકવામાં આવ્યા છે અને એ વિડીયો ધોરણ આઠ નવ અને દસ એના માટે ખાસ અગત્યના છે તો સબસ્ક્રાઈબ કરોજો એસ યુ બી એસ સી આર આઈ બી ઈ તો આની ઉપર ટીક કરજો અને બાજુમાં એક બે લાયકોન બતાવ્યો છે તો એ બે બે લાઇકોન ઉપર ટીક કરજો એટલે તમને કોઈ પણ નવો વિડીયો ની નોટિફિકેશન તમને તરત મળી રહેશે જો કોઈ નવો વિડીયો અપલોડ થશે તો એ વિડીયો તમને તરત તમારા ફોનની અંદર આવી જશે એટલે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો સૌથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો ધન્યવાદ